सैनिक केवलसिंह पठियार भारतीय लश्करी तालीम पूर्ण करी सब प्रथम मादरे वतन आवता ग्रामजनोए तेनु स्वागत करी। मोटा कपाया गामना युवा सैनिक केवलसिंह पठियार भारतीय लश्करनी प्रथम तबक्कानी तालीम पूर्ण करीने प्रथम वखत मादरे वतन पधारता समग्र ग्राम द्वारा आयोजित सैनिक अभिवादन समारोहमां मुंद्रा नगरपालिकाना प्रमुख किशोरसिंह परमारे हाजर रही मातृभूमिनी सेवा आपता आ युवा अने पोताना भूतपूर्व विद्यार्थीने वंदन सह शुभकामनाओ पाठवी हती अने गामना अन्य युवानोने पण देश माटे अने सैन्यमां सेवा करवा हाकल करी हती। શ્રી કિશોરસિંહ પરમારનું પણ મોટા કપાયા ગ્રામ પંચાયત અને અન્ય નગરજનો દ્વારા મુંદ્રા નગરપતિ બનવા બદલ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, મુંદ્રા। परमार किशोरसिंह राजेंद्र सिंह आजे मोटा कपाया गाम मध्य कपाया गामना सपूत केवलसिंह पठियार के जे आखा गाम माथी पहला एवा सपूत छे के जेने भारतीय सेना में जॉइंट थई अने 6 महीनानी हैदराबाद खाते तालीम पूरी करी अने ज्यारे स्वगृहे पोताना गाम पधारे छे त्यारे आखा गाम द्वारा सरपंचश्री अने आखी टीम समाजनी आखी टीम द्वारा एमनुं सन्मान करवामां आव्युं। त्यारे आजना आ प्रसंगे कच्छ जिला पंचायतना कारोबारी चेरमेन भाई श्री મહેન્દ્રભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા, ગામના સરપંચ ભાઈ શ્રી ધનજીભાઈ દેડા અને આજના આયોજનના મુખ્ય એવા આયોજક કરતા જોનસિંહભાઈ ભાટી, સુરભાભાઈ ભાટી અને આખો વિષ્ણુ સમાજ જ્યારે ઉપસ્થિત રહ્યો છે ત્યારે અમારા માટે ધન્યતાની એ ઘડી છે કે કેવલસિંહ મારો વિદ્યાર્થી છે, મેં એને મુંદ્રાની આરડી હાઈસ્કૂલમાં ભણાવ્યો છે અને આવો અમારો વિદ્યાર્થી જ્યારે ભારતીય સેનામાં મા બોમ્બ માટે જ્યારે સેવા માટે નીકળે ત્યારે અમારી છાતી ગજગજ આજે ફૂલે છે। આ ગામના પ્રથમ યુવાન કેવલસિંહ એ ફોર્સમાં ભરતી થતાં એને સન્માનિત કરી અને એને પ્રોત્સાહિત કરવા માટે સમસ્ત ગામે આયોજન કર્યું હતું, એમાં અમને પણ લોકોને આમંત્રિત કર્યા। અમે અમારી જાતને પણ ખૂબ ભાગ્યશાળી સમજીએ છીએ કે આજે એક યુવાનને દેશ સેવા કાજે જ્યારે આખું ગામ ભેગું થઈને એમને પ્રોત્સાહિત કરતું હોય એ કાર્યમાં સંમેલિત થવાનો અમને પણ મોકો મળ્યો છે, અમે ખૂબ આ વાતને ભાગ્યશાળી સમજીએ છીએ। હું યુવાનોને એ કહેવા માગું છું કે આ જે રીતે અત્યારે ભાઈ આ કેવલસિંહ જે રીતે ફોર્સમાં જોડાઈ અને દેશ સેવા માટે જઈ રહ્યા છે તેમ વધારેમાં વધારે યુવાનોને અત્યારે ફોર્સમાં પણ જોડાવવું જોઈએ અને ઓનેસ્ટીથી રાષ્ટ્રભક્તિ નિર્માણ કરવા માટેના આ કાર્યમાં સૌએ લાગી જવું જોઈએ। કેવલસિંહના માધ્યમથી જે ગામે રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ જે પૂરું પાડ્યું છે એને હું ખાસ કરીને બિરદાવું છું।